सांसद परबत पटेल समारंभ नु आयोजन कर सरपंचो बैंक डिरेक्टरों सत्कार समारंभ योजना बहुड़ी संख्या में लोग एकत्र दृश्य में जोई शकाय छे के मोटा भागे लोग सोशियल डिस्टन्स नु पालन पण नथी कर्यु अने मास्क पण पहेरेला जोवा नथी मळ्या। आ अंगे वधु विगते वात करवा माटे जोडाया छे संवाददाता प्रकाश। प्रकाश, जेवी रीते माहिती सामे आवी रही छे के थरादमां एक कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं ज्यां बहुड़ी संख्या में लोग पण जोडाया हता अने कोविड ना नियम ना लीरे लीरा उड़ी रह्या छे। अत्यारे परिस्थिति खूब ज गंभीर छे, दररोज हजारों की संख्या में केस सामे आवी रह्या छे, त्यारे आ प्रकार की बेदरकारी केटलुं मोटुं नुकसान कही शकाय अने तंत्रे केम पगला नथी लीधा? ચોક્કસથી, જો ભક્તિ વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની અને બનાસકાંઠા સાંસદની, તો ત્રણે ત્રણ જે કોવિડ લાઈન હતી, જે ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ વેવ, જેની અંદર ક્યાંક ને ક્યાંક સંસદની હાજરીમાં લીરે લીરે ઉડ્યા છે, ત્યારે આજની ઘટનાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના સાંસદ જે પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટા ભાગના જે પણ હાજર હતા એ અને રાજકીય આગેવાનો માસ્ક નહોતા પહેર્યા, એટલે એવું કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સ અને જે કોરોના ગાઈડલાઈન હતી એના ખુલ્લેઆમ અહીંયા ધજાગરા કરવામાં આવે છે, જ્યારે સામાન્ય લોકો માટે ક્યાંક ને ક્યાંક નિયમો કડક કરવામાં આવતા હોય, રાજ્ય સરકાર અનેક કોવિડની જે ગાઈડલાઈનો બહાર પાડતી હોય, ત્યારે ભાજપના જ આગેવાનો આ સમગ્ર ઘટનાના લીરે લીરે ઉડાડીને કેક ને કેક સરકારને જે આદેશો છે આદેશનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે। જી જી, આભાર સમગ્ર માહિતી બદલ।